तो संकलननी मदद थी, नियत संकलननी मदद थी क्षेत्रफल कई रीते मेळवो एनी चर्चा करिए। पहलो एक एक्जाम्पल छे, तमे जुओ, आपणे रकम जोईए छीए उपवलय। एक्स स्क्वायर बाय नाइन प्लस वाई स्क्वायर बाय फोर इक्वल टू वन अने रेखा एक्स अपन थ्री प्लस वाई अपन टू इक्वल टू वन थी आवृत नाना प्रदेशनું ક્ષેત્રફળ શોધો। તો આ જે છે એ તમે જાતે ગણી શકો। આપણે આની માટે એક વ્યાપક ઉદાહરણ લઈએ। આ જે છે એ પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય એવું ઉપવલય, અને રેખા છે એનો એક્સ અંતખંડ ત્રણ અને વાય અંતખંડ બે હોય એવી આ તમે ઉપવલય અને રેખા થી જે સીમિત આ જે નાનો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ છે એ મેળવવાની વાત છે। આપણે છીએ એક વ્યાપક ચર્ચા કરીએ જેથી તમે એમાં એ અને બી છે એની કિંમત મૂકી અને એનું ક્ષેત્રફળ મેળવી શકો। તો આપણો જે પ્રશ્ન છે એ ઉપવલય એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર ઇક્વલ ટુ વન અને રેખા એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ વન વડે આવૃત પ્રદેશ આવૃત નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો। તો આના ઉકેલ છે એની આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલાં આપણે પ્રશ્ન છે આપણે સમજીએ। તો એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર ઇક્વલ ટુ વન ઉપવલય છે। આપણે આદર્શ સ્થિતિમાં પ્રધાન અક્ષ છે એક્સ અક્ષ લઈએ છીએ અને રેખા છે એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ વન, તો જેનો એક્સ અંતખંડ છે એ હોય અને વાય અંતખંડ બી હોય એવી રેખાનું સમીકરણ છે। તો હવે તમે જોઈ શકો છો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એ એ કોમા ઝીરો, બી ઝીરો કોમા બી, અને આ જે છે ઉપવલય એક્સ સ્ક્વેર અપન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપન બી સ્ક્વેર ઇક્વલ ટુ વન, અને આ જે છે એ રેખા એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ વન, આ જે છે એ રેખા છે જેનો એક્સ અંતખંડ તમે જોઈ શકો છો એ અને વાય અંતખંડ તમે જોઈ શકો છો બી,
तो आ रेखा ने ऊपर लईना छेदवाथी जे सीमित नानो आवृत प्रदेश छे जेनू आपणे क्षेत्रफळ छे मेळवानुं छे। तो नानो प्रदेश छे एटले आपणे आ भागनुं क्षेत्रफळ छे जे आ नानो प्रदेश तमे जोई शको छो એનું આપણે ક્ષેત્રફળ છે મેળવવું છે। તો હવે આપણે આ નાના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવીએ તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો ઉપરનો વક્ર છે એને આપણે એફ વન એક્સ કહીએ, જેથી કરીને આપણને આખું ક્ષેત્રફળ મળી જાય। આ એફ વન એક્સ, જેથી આખું નીચેનો વક્ર છે, નીચેનો વક્ર આને આપણે એફ ટુ એક્સ કહીએ। તો આ જે છેદવાથી જે સીમિત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ આપણને સૂત્ર એ બરાબર માનાંકમાં આઈ આઈ એ ટુ બી એફ વન એક્સ માઇનસ એફ ટુ એક્સ ડીએક્સ। હવે લિમિટ છે એ કઈ આવશે તમે જુઓ, એ ટુ બી તરીકે અહીંયા ઝીરો કોમા ઝીરો, અહીંયા એ કોમા ઝીરો, એટલે લિમિટ છે એ કઈ આવશે? તો ઝીરો ટુ એ। હવે ઉપરનો જે વક્ર છે એ કયો છે? તો કે ઉપવલય, ઉપવલયના સમીકરણમાંથી, ઉપવલયના સમીકરણમાંથી એટલે આ આ જે છે એ ઉપવલય, એના સમીકરણમાંથી આપણે વાય છે એને કોના વિધેય તરીકે, એક્સના વિધેય તરીકે મેળવવું પડશે। તો ઉપવલયના સમીકરણને સાદરૂપ આપીએ, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ વન। આમાંથી વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર વન માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, પ્રથમ ચરણ છે એટલે આપણે વાય છે એને ધન લેશું, હજી આનું સાદરૂપ આપીએ તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, એટલે વાય ઇક્વલ ટુ પ્રથમ ચરણ છે ધન વર્ગમૂળ લઈએ છીએ અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, એટલે આ જે એફ વન એક્સ ઉપરનો જે વક્ર ઉપવલયના સમીકરણમાંથી વાયને આપણે એક્સના વિધેય તરીકે મેળવીએ તો બી બાય એ અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઓછા। હવે એફ ટુ એક્સ, તો એફ ટુ એક્સ છે એ નીચેનો વક્ર, આ નીચેનો વક્ર જ્યારે આપણે લેશું, નીચેનો વક્ર એ આપણને રેખામાંથી શું મેળવવું પડશે? વાય છે એને એક્સના વિધેય તરીકે, એટલે પહેલા વક્ર દ્વારા આપણને આખું ક્ષેત્રફળ મળશે, ઓછા એફ ટુ એક્સ કરશું એટલે નીચેના ભાગનું ક્ષેત્રફળ છે એ નીકળી જશે, અને છેદવાથી જે સીમિત નાનો પ્રદેશ છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે। તો હવે આ એફ ટુ એક્સ આપણે વાય બરાબર એફ ટુ એક્સ, તો રેખાના સમીકરણમાંથી આપણે કોને વાયને સૂત્રનો કર્તા બનાવવો પડશે, એટલે એક્સ બાય એ પ્લસ વાય બાય બી ઇક્વલ ટુ વન, આને સાદરૂપ આપી દઈએ વન માઇનસ એક્સ બાય એ, અને લસા લઈએ એટલે વાય ઇક્વલ ટુ બી બાય એ એ માઇનસ એક્સ, એટલે આપણે નીચેનું જે વક્ર છે રેખામાંથી, આ રેખામાંથી આપણે વાય છે એને એક્સના વિધેય તરીકે મેળવીએ તો બી બાય એ એ માઇનસ એક્સ ડીએક્સ। હવે સાદું નિયત સંકલન છે, પહેલાં પદના સંકલનમાં આપણે અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું સૂત્ર લાગુ પડશે। તો હવે પદવાર આપણે સંકલન કરીએ, બી બાય એ અચળ છે બહાર લઈ લઈએ,
अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर, तो अंडर रूट एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर नु सूत्र एक्स बाय टू अंडर रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर प्लस ए स्क्वेर बाय टू साइन इनवर्स एक्स बाय ए। आ पहला पदनु संकलन आपणे कर्युं लिमिट जीरो थी ए ओछा, बीजा पदनु संकलन करिए आनु ए नु ए एक्स माइनस एक्स नु एक्स स्क्वेर बाय टू अने लिमिट जीरो टू ए। पदवार आपणे संकलन कर्युं, બીજા પદનું સંકલન કરીએ છીએ ત્યારે બી બાય અચળ છે બહાર લીધો, એ ડીએક્સનું સંકલન એ એક્સ ઓછા એક્સ ડીએક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ। અહીંયા અપર લિમિટ મૂકશું ત્યારે આ ટર્મ ઝીરો થશે, કેમ કે અહીંયા એક્સ બરાબર એ મૂકશું એટલે એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એટલે ત્યાં આપણને પહેલાં પદમાં અપર લિમિટમાં ઝીરો પ્લસ અહીંયા અપર લિમિટ મૂકીએ એક્સ ઇક્વલ ટુ એ એટલે એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇનવર્સ એક્સ બરાબર એ મૂકશું એટલે એ બાય એ વન થશે એટલે સાઇન ઇનવર્સ વન, અને ઓછા લોઅર લિમિટમાં અહીંયા એક્સ ઝીરો એટલે આ પદ ઝીરો, સાઇન ઇનવર્સ ઝીરો એટલે ઝીરો, તો આ પહેલાં પદમાં આપણે લિમિટ મૂકી ઓછા બી બાય એ, અહીંયા એક્સ બરાબર અપર લિમિટ મૂકીએ એટલે એ સ્ક્વેર માઇનસ એક્સની જગ્યાએ એ સ્ક્વેર બાય ટુ, હવે લોઅર લિમિટમાં આપણે એક્સ છે એ શું થશે ઝીરો એટલે ઝીરો। હવે બધામાંથી બી બાય એ સામાન્ય લઈ લઈએ, અહીંયા એ સ્ક્વેર બાય ટુ સાઇન વર્સ વન છે એની કિંમત પાઈ બાય ટુ એટલે પાઈ બાય ટુ। હવે અહીંયા આનું સાદરૂપ છે આપણને શું મળશે એ સ્ક્વેર બાય ટુ, બાર માઇનસ છે એટલે માઇનસ એ સ્ક્વેર બાય ટુ। હવે આખામાંથી એ સ્ક્વેર બાય ટુ સામાન્ય લઈ લઈએ એટલે એ સ્ક્વેર બી એ સ્ક્વેર બાય ટુ સામાન્ય લઈ લઈએ એટલે પાઈ બાય ટુ માઇનસ વન, અને આને સાદરૂપ આપીએ તો એક એ કેન્સલ થશે એટલે એ બી આ બેનો લસા લઈ લે એ બી બાય ફોર પાય માઇનસ ટુ, આટલા ચોરસ એકમ ક્ષેત્રફળ નાના પ્રદેશનું। પણ હવે જો આની જગ્યાએ તમને પ્રશ્ન છે એમાં જો મોટા પ્રદેશનું ક્ષેત્રફળ પૂછ્યું હોય, આ જ દાખલામાં મોટા પ્રદેશનું ક્ષેત્રફળ, મોટો પ્રદેશ એટલે કયો, જો આ ભાગ છે આ સમજૂતી માટે છે, આપણે માત્ર નાના પ્રદેશનું ક્ષેત્રફળ પહેલાં મેળવી લેવાનું, જો તમને મોટા પ્રદેશનું ક્ષેત્રફળ પૂછે તો સૌથી પહેલાં આ ઉપલય છે એનું ક્ષેત્રફળ, આપણે ઉપલયનું ક્ષેત્રફળ કેટલું છે પાઈ એ બી, અને આખા ઉપલયના ક્ષેત્રફળમાંથી જો આપણે નાના ભાગનું જે ક્ષેત્રફળ મેળવેલું છે એ બાદ કરી દઈએ એટલે ઓછા એ બી બાય ફોર પાય માઇનસ ટુ, આટલા ચોરસ એકમ આપણને મોટા પ્રદેશનું ક્ષેત્રફળ, શું કામ આખા ઉપવલયનું ક્ષેત્રફળ પાય એ બી સૂત્ર મુજબ પાય એ બી, એમાંથી આપણે નાના પ્રદેશનું ક્ષેત્રફળ પહેલાં મેળવી અને એ ક્ષેત્રફળ આપણે બાદ કરી દીધું કુલ ક્ષેત્રફળમાંથી એટલે પાય એ બી ઓછા એ બી બાય ફોર ઇન્ટુ બ્રેકેટ પાય માઇનસ ટુ ચોરસ એકમ આપણને કોનું મોટા પ્રદેશનું છેદવાથી જે છે મોટા પ્રદેશનું
मोटा सीमित प्रदेश नो क्षेत्रफळ आपणने मळे। हवे बीजो एक उदाहरण छे, तमे जुओ तो परवले एक्स स्क्वेर इक्वल टू वाय रेखा वाय इक्वल टू एक्स प्लस टू रेखा वाय इक्वल टू एक्स प्लस टू अने एक्स अक्ष वड़े आवृत प्रदेश नु क्षेत्रफळ मेळवो। आवृत प्रदेश नु क्षेत्रफळ मेळवो तो आना उकेल छे ने आपणे चर्चा करिए। तो सौथी पहला तमे जुओ एक्स स्क्वेर इक्वल टू वाय परवलय छे, वर्ग धन वर्ग धन छे एटले वाय धन हो एवुं कयुं चरण थशे? पहेलुं अने बीजुं चरण एटले परवलय। सामान्य आपणने पहेला ख्याल आपी दो तो आ परवलय અને રેખા પરવલય અને રેખા એનાથી જે સીમિત પ્રદેશ બને છે એ આ સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાની ચર્ચા કરવાની છે। तो कया सूत्रनो उपयोग थशे? तो जो बे वक्रो परस्पर एक्स बराबर ए अने एक्स बराबर बी में छेदे, आ एक्स अक्ष वाय अक्ष, तो ए टू बी छेदवाथी जे सीमित प्रदेश छे એના ક્ષેત્રફળની આપણે ચર્ચા કરીએ। તો એ ટુ બી ઉપરનો વક્ર છે ને આપણે શું લેવાનું? એફ વન એક્સ વાય ઇક્વલ ટુ એફ વન એક્સ ઓછા, આ જ્યારે ઉપરનો વક્ર લેશું એટલે આખું ક્ષેત્રફળ આપણને મળશે। જુઓ ઉપરનો વક્ર એફ વન એક્સ લેશું એટલે આખું ક્ષેત્રફળ આપણને મળશે, અને ઓછા એફ ટુ એક્સ, તો ઓછા એફ ટુ એક્સ વાય બરાબર એફ ટુ એક્સ આ ભાગ શેમાંથી આવશે? પરવલયમાંથી, એટલે આ એફ ટુ એક્સ ડીએક્સ આ સૂત્રનો ઉપયોગ કરશું। આ એફ વન એક્સ એ શેમાંથી આવશે? રેખામાંથી। એફ ટુ એક્સ શેમાંથી આવશે? પરવલયમાંથી। એફ વન એક્સ ઓછા એફ ટુ એક્સ કરશું એટલે શું થશે? નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ છે એ નીકળી જશે, એટલે જે છેદવાથી સીમિત પ્રદેશ છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે। તો આની માટે સૌથી પહેલાં જરૂરી વસ્તુ કઈ છે? તો કે સૌથી પહેલાં આપણે છેદ બિંદુ છે એના યામ આપણે મેળવવા પડશે। સમજૂતી આપણે આપી દીધી છે, સૂત્રની આપણે ચર્ચા કરી લીધી છે, કયું સૂત્ર લાગુ પડશે એની આપણે ચર્ચા કરી લીધી છે, એટલે હવે માત્ર ખાલી સૌથી પહેલાં આપણે છેદ બિંદુ છે એના યામ કઈ રીતે મેળવવા। તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય આને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ, અને વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ આને સમીકરણ નંબર બે કહી દઈએ, એટલે સમીકરણ એક અને બેને ઉકેલતા
तो हवे आ बे समीकरणने उकेलीए એટલે બીજા સમીકરણ આપણે વાયની કિંમત બીજા સમીકરણમાંથી સમીકરણ એકમાં મૂકી દઈએ એટલે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ તો આ દ્વિઘાત સમીકરણ છે એના અવયવ પાડી દઈએ તો આના બે અવયવ પડશે આપણને એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો એટલે એક્સ ઇક્વલ ટુ શું થશે માઇનસ વન અથવા એક્સ ઇક્વલ ટુ ટુ તો આ રીતે આપણે બે વક્રો પરસ્પર સેમાં એક્સ ઇક્વલ ટુ માઇનસ વન અને એક્સ ઇક્વલ ટુ માઇનસ ટુ એટલે અહીંયા માઇનસ વન અને અહીંયા ટુ તો એને અનુરૂપ વાયમ તો આ રેખાનું સમીકરણ છે વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ ટુ એક્સ યામ માઇનસ વન અહીંયા મૂકીએ એટલે વાયમ માઇનસ વન પ્લસ ટુ એટલે વાયમ વન મળશે એટલે એના યામ આપણને માઇનસ વન કોમા વન અને બીનો એક્સ યામ બે મૂકીએ તો વાયમ ટુ પ્લસ ટુ એટલે કયો થશે ટુ કોમા ફોર પણ આપણે માત્ર એક્સ યામની જરૂર છે તો તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં આય આય બરાબર સંકલન એ ટુ બી એફ વન એક્સ ઓછા એફ ટુ એક્સ ડીએક્સ મુજબ લિમિટ હવે આપણે જોઈએ છીએ કઈ આવશે માઇનસ વનથી ટુ માઇનસ વનથી ટુ વાય ઇક્વલ ટુ એફ વન એક્સ વાય ઇક્વલ ટુ એફ વન એક્સ એમાંથી આવશે રેખામાંથી તો વાય છે એ શું આવશે એક્સ પ્લસ ટુ ઓછા એફ ટુ એક્સ તો એફ ટુ એક્સ એમાંથી આવશે આ ભાગ જે છે એ પરવલયના સમીકરણમાંથી તો વાય છે એ શું છે એક્સ સ્ક્વેર વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પરવલય છે એટલે વાય બરાબર એફ ટુ એક્સ તરીકે શું આવશે એક્સ સ્ક્વેર ડીએક્સ તો હવે આ સાવ સાદું નિયત સંકલન છે પદવારાનું સંકલન કરી અને તમે આનો જવાબ છે મેળવી શકશો આનો જવાબ 9/2 ચોરસ એકમ તમને એનું ક્ષેત્રફળ મળી જશે ફરીથી સંકલન લિમિટ કઈ આવશે માઇનસ વનથી ટુ અહીંયા છેદબિંદુના યામ આપણે મેળવેલા છે એટલે એક્સ ઇક્વલ ટુ માઇનસ વન એટલે લિમિટ કઈ આવશે માઇનસ વનથી ટુ ઉપરનો વક્ર એફ વન એક્સ રેખામાંથી અને નીચેનો વક્ર છે શેમાંથી પરવલયમાંથી વાય બરાબર એક્સ સ્ક્વેર તો આ હવે તમે સહેલાઈથી ગણી શકશો ત્રીજું ઉદાહરણ છે એ જુઓ સંકલનની મદદથી મોડ એક્સ પ્લસ મોડ વાય ઇક્વલ ટુ વન વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો તો આના ઉકેલની ચર્ચા કરીએ તો સૌથી પહેલા મોડ એક્સ પ્લસ મોડ વાય તો એના દ્વારા શું મળશે એની ચર્ચા કરીએ પહેલાં પ્રાથમિક સમજૂતી છે જો મોડ એક્સ પ્લસ મોડ વાય ઇક્વલ ટુ વન
આની સમજૂતી છે મહત્વની છે, દાખલાની ગણતરી છે સાવ સરળ છે. આપણે પહેલાં મહત્વની જે વસ્તુ છે સમજૂતી એ આપણે જોઈ લઈએ. તો આમાં માનાંક દૂર કરીએ એટલે પહેલાં પ્લસ માઇનસ આવશે, એટલે આમાંથી આપણને બે સમીકરણ મળશે. માનાંક દૂર કરશું એટલે મોડ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન. માનાંકની વ્યાખ્યા મોડ વાય ઇક્વલ ટુ પ્લસ માઇનસ વાય, ક્યારે વાય ગ્રેટર ધેન ઝીરો હોય કે લેસ ધેન ઝીરો હોય ત્યારે આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મોડ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ વન, એટલે આ કિસ્સામાં વાય ગ્રેટર ધેન ઝીરો છે અને આ કિસ્સામાં વાય લેસ ધેન ઝીરો છે, માત્ર સમજૂતી માટે છે. તો હવે આમાંથી પાછી બે રેખા આપણને મળશે અથવા બે સમીકરણ મળશે, એ જ રીતે આમાંથી આપણને બીજી બે રેખાઓ મળશે. અહીંયા માનાંક દૂર કરીએ એટલે પ્લસ માઇનસ આવશે. પહેલી વાર એક્સ ગ્રેટર ધેન ઝીરો લઈએ તો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન, બીજી વાર મોડ એક્સ બરાબર માઇનસ એક્સ લઈએ તો માઇનસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન. એ જ રીતે અહીંયા એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ વન, મોડ એક્સ બરાબર એક્સ લઈએ તો, અને મોડ એક્સ બરાબર માઇનસ એક્સ લઈએ તો માઇનસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ વન, અથવા ઓછા સામાન્ય લઈએ તો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ માઇનસ વન. અને આને સાદરૂપ આપીએ તો આમાંથી ઓછા સામાન્ય લઈએ તો એક્સ ઓછા વાય ઇક્વલ ટુ માઇનસ વન. હવે તો માનાંક દૂર કરવાથી કુલ તમે જોઈ શકો છો ચાર રેખા મળે છે આપણને, ચાર રેખા. આ પહેલી રેખા, આ બીજી રેખા, આ બીજી રેખા, આ ત્રીજી રેખા અને આ ચોથી રેખા. હવે સમીકરણનું અવલોકન કરો તો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન, એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ વન અને એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ માઇનસ વન, આ બે સમીકરણમાં આચળ પદનો તફાવત છે, એટલે પહેલી અને પહેલી અને ચોથી રેખા કેવી આવશે, સમાંતર આવશે. એ જ રીતે આ બે સમીકરણમાં કોનો તફાવત છે, અચળ પદનો, એટલે બીજી અને ત્રીજી રેખા છે એ પણ કેવી આવશે, સમાંતર આવશે. તો કેમ કે બે સમાંતર રેખાના સમીકરણમાં કોનો તફાવત હોય છે, અચળ પદનો, તો આના આધારે હવે આપણે ચારેય રેખાના છેદવાથી જે ત્રિકોણ બને છે એ, સોરી ચતુષ્કોણ જે બને છે એનું આપણે ક્ષેત્રફળ છે એ મેળવવાનું છે. તો આનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. ચાર રેખા, કઈ કઈ રેખા સમાંતર છે આપણે સમીકરણની મદદથી જાણ્યું. તો અંદાજે આપણે સ્કેલ માપ લઈએ છીએ
तो आ रीते आपने चार रेखा छे, तमे सहेलाई थी चारे चार रेखा छे, एक्स प्लस वाय इक्वल टू वन। आ एक्स अक्ष, आ वाय अक्ष, आ ए वन कॉमा जीरो, अहीं जो नाम आपूं बी जीरो कॉमा वन। आ जे रेखा छे एक्स प्लस वाय इक्वल टू वन, बने यामनो सरवो वन प्लस जीरो वन अने जीरो प्लस वन वन, सहेलाई थी जोई शको। अने एक्स प्लस वाय इक्वल टू वन ने समांतर कई छे एक्स प्लस वाय इक्वल टू माइनस वन, એટલે આ જે રેખા છે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ માઇનસ વન, અહીંયા યામ શું થશે જીરો કોમા માઇનસ વન, માઇનસ વન કોમા જીરો। તો જે ચતુષ્કોણ બને છે એ આ સામસામેની રેખાઓ સમાંતર હોવાને કારણે ચાર સમક્ષેત્રી પ્રદેશ આલ્ફા બીટા ગામા અને ડેલ્ટાનું બનેલું છે। આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો હવે આપણે શું કરશું, આ ઉગમ બિંદુ છે જીરો કોમા જીરો, માત્ર સમક્ષેત્રીય હોવાને કારણે આપણે સીમિત પ્રદેશ આલ્ફાનું ક્ષેત્રફળ મેળવી અને એને આપણે चार वड़े गुणवा थी कुल क्षेत्रफल आपने मिली जैसे। एट हमें आप खाली सीमित प्रदेश आल्फा प्राथमिक वर्ण आए आकृति में दर्शाया मुजब चतुष्कोण चार समक्षेत्री प्रदेश आल्फा बीटा गामा अने डेल्टा बनेलो छे। ले सीमित प्रदेश आल्फा क्षेत्रफल मेळवी અને તેને ચાર વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ આપણને મળશે। તો સીમિત પ્રદેશ આલ્ફા માટે એ બરાબર માનાંકમાં આઈ એ ટુ બી વાય ડીએક્સ મુજબ લિમિટ કઈ આવશે, જીરોથી વન, જીરોથી વન વાય એક્સના વિધેય તરીકે આ રેખાના સમીકરણમાંથી વાય ઇક્વલ ટુ શું આવશે, વન માઇનસ એક્સ, એટલે વન માઇનસ એક્સ ડીએક્સ। ઝડપી ગણતરી માટે તો તમે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ કરી એને ચાર વડે ગુણી નાખો એટલે એમસીક્યુના હેતુથી એનું ક્ષેત્રફળ મળી જાય। તો એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ એટલે વન માઇનસ વનાફ વનાફ, તેથી કુલ ક્ષેત્રફળ બરાબર चार गुण्या सीमित प्रदेश आल्फा क्षेत्रफल चार गुण्या एक दुत्यांश ले बे चौरस एकम क्षेत्रफल मिली जाए। तो ये प्रथम चरण में सीमित त्रिकोण है यू क्षेत्रफल ઝડપી ગણતરી માટે તમે પહેલાં એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધથી કરી શકો, મોડ એક્સ પ્લસ મોડ વાય ઇક્વલ ટુ વન દ્વારા ક્રમશઃ માનાંક દૂર કરવાથી બે ચલના દ્વિચલ સુરેખ સમીકરણ મળતું હોવાને કારણે એનો આલેખ શું છે, રેખા સમાંતર રેખાના સમીકરણમાં શું હોય છે અચળ પદનો તફાવત, એટલે તમે જોઈ શકો છો પહેલી અને ચોથી રેખા સમાંતર છે, એ જ રીતે બીજી અને ત્રીજી રેખા છે એ સમાંતર છે। તમે
અહીં જોઈ શકો છો પહેલાં અને ચોથાના સમીકરણમાં અચળ પદનો તફાવત, એટલે એ બે સમાંતર. એ જ રીતે બીજા અને ત્રીજા સમીકરણમાં અચળ પદનો તફાવત હોવાથી એ બે સમાંતર રેખા, ચારેય સમાંતર રેખાઓ પરસ્પર છેદે છે. છેદબિંદુના યામ પણ તમે જાતે સહેલાઈથી મેળવી શકો છો. આ ચાર છેદબિંદુ છે એના યામ આપણને આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર. આપણે પ્રથમ ચરણમાં સીમિત ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ આપણે મેળવેલું છે, એને આપણે આલ્ફા કીધું છે, અને એને આપણે ચાર વડે ગુણી અને કુલ જે ચતુષ્કોણ અને આવું શા કારણે, તો કે સીમિત પ્રદેશ છે એ સમક્ષેત્રી પ્રદેશ આલ્ફા બીટા ગામા અને ડેલ્ટાનો બનેલો છે, એટલે આપણે આલ્ફાનું ક્ષેત્રફળ છે એ શોધી અને એને આપણે ચાર વડે ગુણવાથી કુલ ક્ષેત્રફળ છે એ આપણે મેળવેલું છે. તો આ પ્રથમ ચરણનો જે સીમિત પ્રદેશ છે એને આપણે શું કીધું છે, આલ્ફા, અને આ આલ્ફાનું ક્ષેત્રફળ મેળવી એને ચાર વડે ગુણી અને કુલ ક્ષેત્રફળ છે એ આપણને બે ચોરસ એકમ આપણને આટલું ક્ષેત્રફળ છે મળે છે.